दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડિયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. સદિશ છે, સદિશ અંગે આપણે માહિતી મેળવી ગયા કે સદિશ પાસે બે વસ્તુ હોય. શું હોય? મૂલ્ય હોય અને દિશા હોય, બરાબર. હવે સદિશ અંગે એક બીજી પણ માહિતી મેળવી લઈએ કે સદિશ સાથે પણ એવા જ રીતે ગુણાકાર થઈ શકે જેવા સાદી સંખ્યા વડે ગુણાકાર કરી શકાય. દાખલા તરીકે આપણી પાસે 5 છે, 5 ને જો 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 5 નું મૂલ્ય કેટલું થાય? 2 ટાઈમ એટલે કેટલા થાય? 3, અથવા 2 વખત લખી શકીએ. કેટલી વખત લખી શકીએ? 2 વખત. 5 + 5, ઓકે. જો 3 વડે આનો ગુણાકાર કરીએ તો 5 + 5 + 5. તો સિમ્પલ એલ્જીબ્રિક ફંક્શન જે આપણે કરીએ છીએ નંબર સાથે, એ જ પ્રમાણે સિમ્પલ એલ્જીબ્રિક ફંક્શન આપણે વેક્ટર સાથે પણ કરી શકીએ. મતલબ કે કોઈ પણ વેક્ટર નો તમે ગુણાકાર કરો કોઈ અધિક સંખ્યા વડે, તો એ અધિક સંખ્યા વડે ગુણાકાર કરતા મલ્ટીપ્લિકેશન જેટલા ગણો મૂલ્ય થાય છે. તો સદિશ અંગે પણ આ બાબતે લઈ શકાય કે સદિશ એ ને કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણતા, આપણે આને શબ્દોમાં લખી લઈએ, કોઈ સદિશ એ ને વાસ્તવિક સંખ્યા લેમડા વડે ગુણતા, તે સદિશ નું મૂલ્ય, યાદ રાખીશું, તે સદિશ નું મૂલ્ય કેટલા ગણું થાય છે? લેમડા ગણું. અને મસ્ટ રિમેમ્બર, એની ડાયરેક્શન માં કોઈ ચેન્જ થતો નથી, તથા તેની દિશા બદલાતી નથી. એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણી પાસે કોઈ સદિશ એ છે, સદિશ એ, સદિશ એ ને લેમડા વડે ગુણીએ, સદિશ એ ને લેમડા વડે ગુણતા લેમડા ઇન્ટુ વેક્ટર એ ઇક્વલ્સ ટુ, જો એનું મૂલ્ય લેવું હોય તો સદિશ નું મૂલ્ય લેમડા ગણું થાય. એનો અર્થ એવો થયો કે જો લેમડા ઇન્ટુ એ વેલ્યુ લઈએ તો આપણને કેટલું મળે? લેમડા. આ સદિશ છે, સદિશ ને કોઈ એક સંખ્યા વડે ગુણી લઈએ, ધારો કે આ સદિશ ને 2 વડે ગુણીએ. દાખલા તરીકે સદિશ એ ને 2 વડે ગુણતા, આ સદિશ એની ડિરેક્શન આ છે, એને કેટલા વડે ગુણીએ? 2 વડે ગુણતા, તો સદિશ નું મૂલ્ય કેટલું થશે? ડબલ. સપોઝ ધીસ લેન્થ ઇઝ 5 સેન્ટીમીટર, તો ધીસ વિલ બી 5 + 5, ઓકે. તો આ કેવું બનશે? 2a. ડિરેક્શન એની જ રહેશે, ખાલી એની લેન્થ બદલાય. લેન્થ બદલાય એટલે શું બદલાય છે? મેગ્નિટ્યુડ બદલાય છે. હવે આપણે જાણીએ છીએ કે રિયલ નંબર એકલો પોઝિટિવ ના હોય, નેગેટિવ પણ હોય, બરાબર. તો અહીંયા આગળ આને થોડુંક અપડેટ કરી દઈએ, વાસ્તવિક ના બદલે કેવું લખીએ? નોન વાસ્તવિક સંખ્યા વડે. કેમ? ધારો કે ઋણ વડે ગુણ્યા હોય, ધારો કે અહીંયા તેને એ વડે ગુણતા તેનું મૂલ્ય 2 થાય, અને એ 2 વડે ગુણો તો કેટલા થશે? 2
ક્વેડરેટિક મૂલ્ય થાય, પરંતુ ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણતા સદિશ ને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણતા તેની દિશા વિરોધમાં થાય છે, મતલબ જે દિશા હોય એનો વિરોધમાં થાય છે. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક સદિશ છે, સદિશ બી આ દિશામાં છે. હવે બી નો ગુણાકાર બી ને માઇનસ 1.5 વડે ગુણતા તો શું થશે? ડાયરેક્શન કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. જેટલું બી નું મૂલ્ય છે એના કરતા કેટલું થશે? 1.5 ગણું, તો માઇનસ 1.5 બી થશે. મતલબ બી ની દિશા આ છે, તો માઇનસ હોવો એનો અર્થ શું થઈ ગયો? નેગેટિવ ડિરેક્શન, મતલબ એનો બિલકુલ વિરોધી સદિશ થાય. દિશાની દ્રષ્ટિએ તો બિલકુલ વિરુદ્ધ દિશામાં સદિશ મળે છે. ઓકે, અને એનું મૂલ્ય તો એટલા ગણું થાય છે. તો અહીંયા સદિશ બી ને માઇનસ 1.5 વડે ગુણતા તેનું મૂલ્ય 1.5 ગણું થાય છે, પરંતુ તેની દિશા મૂળ સદિશ બી ની દિશાથી કેવું થાય છે? વિરુદ્ધ દિશામાં. તો મતલબ બી ની દિશા જે હતી આ દિશા, એના બદલે આ સદિશ કેવો બને છે? વિરુદ્ધ દિશામાં બને છે. ખ્યાલ આવે છે? તો અહીંયા ફક્ત ધન વાસ્તવિક સંખ્યાની વાત હતી, જો ઋણ વાસ્તવિક સંખ્યા હોય તો એની દિશા વિરુદ્ધ દિશામાં બને છે. હવે વાસ્તવિક સંખ્યા અથવા તો આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓ શું છે? ઓફકોર્સ અદિશ છે, બરાબર. તો શું કોઈ અદિશ રાશિ વાસ્તવિક સંખ્યા હોય? હા, હોય શકે. અદિશ રાશિ વાસ્તવિક સંખ્યા હોય શકે. તો એવું બની શકે કે વાસ્તવિક સંખ્યા વડે કોઈ સદિશને ગુણતા એનું પરિમાણ બદલાઈ શકે, એવું માની શકો તમે? પરિમાણ બદલાઈ શકે? પરિમાણ એટલે એનું એક યુનિક ચેન્જ શક્ય ખરું? કોઈ સદિશને અદિશ વડે ગુણતા તેનો એકમ બદલાય, બોલો આ શક્ય છે? લેટ ટેક એન એક્ઝામ્પલ, ઉદાહરણ લઈએ. કોઈ સદિશ ને અદિશ વડે ગુણતા, દાખલા તરીકે વેગનો સદિશ v, એનો એકમ કેટલો થાય? મીટર સેકન્ડ પ્રતિ સેકન્ડ. અહીંયા આપણે છેદમાં લઈએ, મીટર પ્રતિ સેકન્ડ થાય. ઓકે, આ વેગના સદિશને અદિશ રાશિ સેકન્ડ વડે ગુણતા. ઓકે, તો v નો એકમ કેટલું છે? મીટર પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ, સેકન્ડ સેકન્ડ વિલ બી કેન્સલ, ઇટ વિલ બી મીટર. તો કોઈ સદિશ ને અદિશ વડે ગુણતા તેનો યુનિટ પણ શું થઈ શકે છે? ચેન્જ થઈ શકે છે. આપણે ઘણા એવા સદિશો છે કે જેના અદિશ સાથે ગુણાકાર કરી નવી રાશિ મેળવેલી છે, યાદ હશે તમને. વેગ ગુણ્યા સમય બરાબર અંતર મેળવ્યું છે. વેગ શું છે? સદિશ રાશિ છે. સમય શું છે? અદિશ રાશિ છે. બંનેનો ગુણાકાર કરવાથી આપણને નવી રાશિ મળે,
તો સદિશ સાથે કોઈ એવા અદિશ નો ગુણાકાર કરો કે જેનો એકમ એની સાથે રિલેટેડ હોય તો નવી રાશિ બને છે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે પ્રવેગ નો સદિશ કયો છે? એક છે. તેની સાથે અદિશ દળ જેને આપણે શું કહીએ છીએ, એમ ગુણતા એમ બરાબર શું મળે આપણને? એમ એ નવો સદિશ મળે. ઓકે, ખ્યાલ આવે છે? તો કોઈ એક સદિશ ને અદિશ વડે ગુણતા નવો સદિશ પણ મળે છે. ઇન શોર્ટ, જયારે આપણે કોઈ પણ સદિશ ને વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ અને જો એ ધન હોય તો એ સદિશ નું મૂલ્ય કેવું થશે? એટલા ગણો થઈ જાય. જો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો સદિશ નું મૂલ્ય તો એટલા ગણો થઈ જાય છે, પણ એની દિશા શું થઈ જાય છે? વિરુદ્ધ થઈ જાય છે. સદિશ ને કોઈ અદિશ રાશિ વડે ગુણીએ તો શક્ય છે એનો એકમ પણ બદલાય. સદિશ ને અદિશ રાશિ વડે ગુણવાથી નવી રાશિ પણ મળી શકે, નવો સદિશ પણ મળી શકે. ઇન શોર્ટ, સદિશ એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે, એવી ઘટના છે કે જેની સાથે એસોસિએટેડ મૂલ્ય મતલબ કે મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન એ બંને વસ્તુ એફેક્ટ કરે છે, અને એ એફેક્શન ના કારણે જ અલગ અલગ પ્રકારના મૂલ્ય મળે છે. દર્શન અભાવ.